હેલો એવ કેમ છો બધા મજામાં તો પ્રીવીયસ લેક્ચરની અંદર આપણે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર એટલે કે એવા રજિસ્ટર કે જે ડેટાના સ્ટોરેજ ઉપરાંત પણ કંઈક સ્પેશિયલ ફીચર ધરાવે છે તેના વિશે વાત કરેલી હતી ટોટલ આપણે છ પ્રકારના એસએફઆર વિશે ત્યારે વાત કરેલી હતી ક્યાં ક્યાં એસએફઆર હતા પહેલું હતું પીએસડબલ્યુ તો પીએસડબલ્યુની આપણે વાત કરીએ તો એનું ફૂલ ફોર્મ હતું પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ એના પછી આપણે વાત કરેલી હતી એસ્કોન એસ્કોન એટલે કે સિરિયલ કંટ્રોલ રજિસ્ટર ત્યારબાદ વાત કરેલી હતી પીકોન પીકોન એટલે કે પાવર કંટ્રોલ રજિસ્ટર એના પછી એસ બફ એટલે કે સિરિયલ બફર ત્યારબાદ આપણે ટાઈમર અને કાઉન્ટરની જો અલગથી ડેફિનેશન આપણને પૂછે અથવા તો અલગથી શોર્ટનોટ પૂછે તો આપણે પહેલાં મેં તમને જે વસ્તુ લખાવડાવેલી હતી એ એની અંદર લખવાની રહેશે અને ત્યારબાદ કેવી રીતે ટી કોન અને ટી મોડ કાર્ય કરે છે ટી મોડ એટલે કે ટાઈમર મોડ રજિસ્ટર અને ટી કોન એટલે કે ટાઈમર કંટ્રોલ રજિસ્ટર આ બંને એસએફઆર કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે તમારે એની અંદર માહિતી આપવાની હતી તો એસએફઆર મિત્રો ખૂબ જ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને તમે જોઈ શકો છો કે માઇક્રો માઇક્રોપ્રોસેસરનો જે આ સબ્જેક્ટ છે એની અંદર ફિગર ખૂબ જ ઝાઝી આવે છે સર્કિટ ડાયગ્રામ હોય બ્લોક ડાયાગ્રામ પિન ડાયાગ્રામ તો હું તમને એક વાત કહીશ કે તમે અલગથી એક એ એવી રીતે પણ બનાવી શકો કે તમારી રેગ્યુલર તો તમે લેક્ચર બનાવો જ છો પણ જો સારી રીતે યાદ રાખવા માટે તમે ડ્રોઈંગ શીટ લઈ અને તમારા રીડિંગ ટેબલ પાસે કે રાઇટિંગ ટેબલ કે કોઈ એવી જગ્યા હોય ત્યાં તમે આ સ્ટીક કરી રાખો બધી સર્કિટ તો સતત જો તમારી નજર સામે આવશે તો તમે થર્ડ સેમેસ્ટરથી એ વસ્તુ ભણતા આવ્યા છો સ્પેશિયલી આપણા સબ્જેક્ટની વાત કરું તો કે એની અંદર આપણે એકવાર સર્કિટના બહુ જો સારી રીતે સમજી લઈએ તો થિયરી ઓટોમેટિકલી આપણે ખૂબ જ ઇઝીલી લખી શકીએ છીએ આપણે હવે એ વસ્તુથી ટેવાયેલા છીએ તો આપણો જે આજનો ક્વેશ્ચન છે એનું નામ છે એક્સટર્નલ મેમરી ઇન્ટરફેસિંગ તો નામ ઉપરથી મિત્રો આપણને ખબર પડી જાય ઘણા ખરા અંશે એક્સટર્નલ મેમરી એટલે કે બહારથી મેમરીનું આપણે આપણા માઇક્રો કન્ટ્રોલર સાથે ઇન્ટરફેસિંગ કરવાનું છે તો આવી વસ્તુ કરવાની શા માટે જરૂર પડે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું એના માટેનું સપોઝ કે તમારો ફોન છે એ ફોનમાં તમારે ઇનબિલ્ટ મેમરી છે ફોર એક્ઝામ્પલ સિક્સટીન એમબીની તો આ જે ઇનબિલ્ટ મેમરી છે એની એની વાત આપણે કરીએ તો સપોઝ કે સિક્સટીન જીબીની તમારી મેમરી છે ને એ ઉપરાંત તમારે મેમરીની જરૂર પડે તો તમે બહારથી જે રીતે મેમરી કાર્ડનો ઉપયોગ કરો છો સિમિલરલી અહીં પણ માઇક્રો કંટ્રોલરની પોતાની કંઈક ઇનબિલ્ટ મેમરી હોય છે પણ એ ઉપરાંત જો તમારે ડેટા અથવા તો પ્રોગ્રામના સ્ટોરેજ માટે અથવા તો મેમરી લોકેશનના એડ્રેસના સ્ટોરેજ માટે કોઈ મેમરીની જરૂર પડે તો બહારથી તમારે જે રોમ અને રેમ સાથે ઇન્ટરફેસિંગ કરવું પડે છે એને એક્સટર્નલ મેમરી ઇન્ટરફેસિંગ તરીકે ઓળખવામાં આવે છે તો આપણે હવે વાત કરીએ એ વસ્તુ સમજવાનું સ્ટાર્ટ કરીએ એની પહેલાં આપણે અહીં જોઈ શકીએ છીએ કે માઇક્રો કંટ્રોલર છે એનું આપણે ઇન્ટરફેસિંગ બતાવેલું છે એક અહીં આપણે ઇપી રોમ જોઈ શકીએ છીએ સોળ કેબીની એક્ઝામ્પલ તરીકે આપણે લીધેલું છે આ વસ્તુ અને એક સિક્સ ટુ સિક્સ ફોર સિરીઝની રેમ જોઈ શકીએ છીએ કે જે આઠ કેબીની છે બરાબર તો હવે આપણે આ વસ્તુ સમજવાનું સ્ટાર્ટ કરીએ એટ ઝીરો ફાઇવ વન માઇક્રો એટ ઝીરો ફાઇવ વન માઇક્રો કંટ્રોલર પાસે લિમિટેડ મેમરી હોવાને લીધે તેને બહારથી બીજી મેમરી સાથે ઇન્ટરફેસિંગ કરવું પડે છે તો જુઓ અહીં આપણે 8051 ઝીરો ફાઇવ વન લીધું છે એ જ જગ્યાએ તમે ધારો તો સિમિલર એટ ઝીરો થ્રી વનને પણ લઈ શકો છો એક્ઝામમાં જો તમને એવું પૂછે કે એઇટ ઝીરો થ્રી વનનું ઇન્ટરફેસિંગ દર્શાવો તો પણ આ જ વસ્તુ આવશે અને એઇટ ઝીરો ફાઇવ વનનું ઇન્ટરફેસિંગ જો પૂછવામાં આવે તો પણ આ જ વસ્તુ આવશે તો અહીં ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ કે એઇટ ઝીરો થ્રી વનનું સોળ કેબીની ઈપી રોમ અને આઠ કેબીની રેમ સાથે ઇન્ટરફેસિંગ દર્શાવેલું છે તો જુઓ અહીં આ લેચ આપેલો છે લેચ એટલે કે ટેમ્પરરી સ્ટોરેજ ડિવાઇસ તરીકે કાર્ય કરે છે અહીં આપણે બે પોર્ટ વાપરેલા છે પોર્ટ ઝીરો આપણે જાણીએ જ છીએ કે પોર્ટ ઝીરો છે એ એડી ઝીરોથી એડી સેવનને કેરી કરવાનું કાર્ય કરે છે તો અહીં એ બંને સેપરેટ થઈ છે લેચની મદદથી આ એ એલ ઇ પિન છે એનું ફંક્શન આપણને ખબર છે કે એ પિન શું કરે છે એક્ટિવાઈ હશે ત્યારે આપણને એડી ઝીરોથી એડી સેવન આપશે તો જુઓ અહીં આપણને એડી ઝીરોથી એડી સેવન સેપરેટલી મળે છે અહીંથી એ વસ્તુ સેપરેટ થઈ છે અને નીચેના પોર્શનની અંદર આપણને ડી ઝીરોથી લઈ અને ડી સેવન મળે છે તો આપણે અહીં એક પોર્ટ 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 વાપરેલો વાપરેલો છે છે અને બીજો આપણે આપણને ખબર છે શું કાર્ય કરે છે હાયર ઓર્ડર એડ્રેસ બસને કેરી કરવાનું કાર્ય કરે છે તો હાયર ઓર્ડર એડ્રેસ બસ એટલે આપણે સૌ જાણીએ જ છીએ કે એટથી લઈ અને એ ફિફ્ટીન સુધીની વસ્તુને આપણે એની અંદર કેરી કરીએ છીએ તો અત્યારે આપણે માત્ર એ થી લઈને એ થર્ટીન સુધીની એડ્રેસ લાઈનની જરૂરિયાત છે એટલે આપણે એનો ત્યાં ઉપયોગ કરેલો છે હવે એના સિવાયની આપણે વાત કરીએ તો આપણી પાસે છે અલગ અલગ પિનમાં રીડ અને રાઇટ તો આપણે જાણીએ જ છીએ કે રીડ પિનની મદદથી માઇક્રો કન્ટ્રોલર છે એ મેમરીમાંથી ડેટાને રિસીવ કરતું હશે અથવા તો રીડ કરતું હશે અને ડબલ્યુ આર એટલે કે રાઈટ પિન જ્યારે એક્ટિવ લો હશે ત્યારે આપણે કહી શકીએ કે આપણું જે માઇક્રો કંટ્રોલર અથવા તો માઇક્રો પ્રોસેસર છે એ મેમરીમાં ડેટા ટ્રાન્સમિટ કરતું હશે અથવા તો ડેટા રાઈટ કરતું હશે તો આ વાત થઈ રીડ અને રાઈટ ઓપરેશનની ત્યારબાદ આપણે વાત કરીએ પીએસ તો પીએસઈએન પણ આપણે જ્યારે એટ ઝીરો ફાઈવ વનનો નો પિન ડાયાગ્રામ સમજતા હતા ત્યારે એના વિશે આપણે વાત કરેલી હતી કે એનું પૂરું નામ હતું પ્રોગ્રામ સ્ટ્રોબ ઇનેબલ પ્રોગ્રામ સ્ટ્રોબ ઇનેબલ એટલે કે તેની મદદથી કાઉન્ટરના ડેટાને આપણે મેમરીમાં મોક મોકલી શકતા હતા એ સ્ટ્રોપ પલ્સ સાથે કામગીરી કરતું હતું એટલે જો મિત્રો આની અંદર તમારે શું કરવાનું છે આખું આ એક્સટર્નલ મેમરી ઇન્ટરફેસિંગની આ ફિગર ડ્રો કરવાની છે સૌથી પહેલાં આપણે જેમ વાત કરીએ કે એટ ઝીરો થ્રી વન અથવા તો એટ ઝીરો ફાઇવ વન માઇક્રો પ્રોસેસર કે માઇક્રો કન્ટ્રોલર પાસે લિમિટેડ મેમરી હોવાને લીધે તેને બહારથી બીજી મેમરી સાથે ઇન્ટરફેસિંગ કરવું પડે છે અહીં ફિગરમાં એઇટ ઝીરો થ્રી વનનું અથવા તો એટ ઝીરો ફાઈવ વનનું સોળ કેબીની ઈપી રોમ અને આઠ કેબીની રેમ સાથેનું ઇન્ટરફેસિંગ દર્શાવેલું છે ત્યારબાદ પોર્ટ ઝીરોની તમારે માહિતી આપવાની રહેશે લેચ અહીં શું કરે છે એ લિપિન શું કરે છે તેની માહિતી આપવાની રહેશે ત્યારબાદ પોર્ટ ટુ દર્શાવેલો છે એના વિશે કહેવાનું રહેશે ત્યારબાદ આપણે રીડ ઓપરેશન અને રાઇટ ઓપરેશન વિશે માહિતી આપી ત્યારબાદ આપણે પ્રોગ્રામ સ્ટ્રોપ ઇનેબલ કેવી રીતે કાર્ય કરે છે શું કરે છે તેના વિશે આપણે માહિતી આપી હવે આપણે વાત કરીએ બે મહત્ત્વની પિન તો એની અંદર પહેલી પિન છે ઓ ઈ પિન બે ખૂબ જ મહત્ત્વની પિન છે ઓ ઈ પિન અને ઈ એ પિન તો ઓઈ પિનની અંદર લખો આ પિનનું પૂરું નામ આ પિનનું પૂરું નામ આઉટપુટ ઇનેબલ છે આ પિનનું પૂરું નામ આઉટપુટ ઇનેબલ છે જ્યારે આ પિન ઇનેબલ હશે ત્યારે એટ ઝીરો થ્રી વન પોતાનામાંથી ડેટાને મેમરીમાં મોકલી શકતું હશે આઉટપુટ ઇનેબલ એટલે કે આઉટપુટ ઓપરેશન માટે એને સક્ષમ કરે છે ઇનેબલ કરે છે એટલે આપણે શું લખ્યું એની અંદર કે આ પિનનું પૂરું નામ આઉટપુટ ઇનેબલ છે જ્યારે આ પિન ઇનેબલ હશે ત્યારે એઇટ ઝીરો થ્રી વન પોતાનામાંથી ડેટાને મેમરીમાંથી મોકલી શકતું હશે તો આ વાત થઈ ઓઈ પિનની ત્યારબાદ આપણે વાત કરીએ ઈ પિન વિશે તો એની અંદર લખો આ પિનનું પૂરું નામ એક્સટર્નલ એક્સેસ પિન છે જે રીતે ઓઈનું પૂરું નામ આઉટપુટ ઇનેબલ હતું એ રીતે ઈ એ પિનનું પૂરું નામ એક્સટર્નલ એક્સેસ છે જ્યારે એટ ઝીરો થ્રી વન મેમરી સાથે જ્યારે 8031 ઝીરો થ્રી વન અથવા તો 8051 ઝીરો ફાઇવ વન મેમરી સાથે કનેક્ટ હશે ત્યારે આ પિન ગ્રાઉન્ડ હશે તો જુઓ અત્યારે એનું કનેક્શન મેમરી સાથે છે એટલે આ પિનને કેવી રાખેલી છે આપણે ગ્રાઉન્ડ રાખેલી છે એક્સટર્નલ એક્સેસ એટલે કે બહારના ડિવાઇસ સાથેનું જોડાણ અથવા તો એક્સેસ એટલે કે જ્યારે તમારું ડિવાઇસ 8031 ઝીરો થ્રી વન અથવા તો 8051 ઝીરો વન છે ને મેમરી સાથે કનેક્ટ કર્યું હશે ત્યારે આ પિન ગ્રાઉન્ડ હશે અને જ્યારે એને નહીં કનેક્ટ કર્યું હોય પોતે એકલું કાર્ય કરતું હશે ત્યારે એને સપ્લાય સાથે જોડવામાં આવેલું હશે તો મિત્રો આ વાત થઈ આપણી એક્સટર્નલ મેમરી ઇન્ટરફેસિંગની કે એની અંદર આપણે એક ઉદાહરણ આપ્યું કે કેવી રીતે આપણું ડિવાઇસ એટ ઝીરો થ્રી વન છે એઇટ ઝીરો ફાઇવ વન છે એને તમે રેમ અથવા તો રોમ સાથે કનેક્ટ કરો તો કયા પ્રકારના પોર્ટ એમાં ઉપયોગમાં લેવામાં આવે છે કઈ પ્રકારની મેમ કઈ પ્રકારની પિન્સ એની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે જેમ કે રેડ રાઇટ ઓપરેશન પ્રોગ્રામ સ્ટ્રોપ ઇનેબલ છે ત્યારબાદ ઈ એ એટલે કે એક્સટર્નલ એક્સેસ આઉટપુટ ઇનેબલ આ બધી પિનનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તેના વિશે આપણે માહિતી મેળવી ઘણી વખત ચાર માર્કના ક્વેશ્ચનની અંદર આ ક્વેશ્ચન પૂછવામાં આવે છે એક્સટર્નલ મેમરી ઇન્ટરફેસિંગ અગેન તમને કહું છું એઇટ ઝીરો ફાઇવ વનનું આપેલું છે કદાચ તમને એમ કહે કે એઇટ ઝીરો થ્રી વનનું એક્સટર્નલ મેમરી ઇન્ટરફેસિંગ દર્શાવો તો પણ આ જ વસ્તુ અહીં લખવાની આવશે થેન્ક યુ ફ્રેન્ડ્સ હેલો એવરી તો આ લેક્ચરમાં આપણે પહેલાં વાત કરી એક્સટર્નલ મેમરી ઇન્ટરફેસિંગની એક્સટર્નલ મેમરી ઇન્ટરફેસિંગ એટલે કે કેવી રીતે આપણે આપણા માઇક્રો કન્ટ્રોલર અથવા તો માઇક્રો પ્રોસેસર સાથે બહારની મેમરીનું જોડાણ કરી શકીએ છીએ અને એને વધારે મેમરીનો એક્સેસ આપી શકીએ છીએ તેને એક્સટર્નલ મેમરી ઇન્ટરફેસિંગ તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે એના પછીનો ટોપિક કે જેનું નામ છે પોર્ટસ ઓફ એઇટ ઝીરો ફાઇવ વન આપણે સૌ જાણીએ છીએ કે પોર્ટ શું બેઝિકલી કાર્ય કરે છે તો માઇક્રો કંટ્રોલરની અંદર ટોટલ ચાર પોર્ટ રહેલા છે ઝીરો પી વન પી ટુ અને પી થ્રી આ ચારેય પોર્ટ છે એ આઠ બીટના આયોપોર્ટ છે એ ઓલરેડી આપણે જ્યારે પિન ડાયાગ્રામ વિશે ડિસ્કશન કરેલું હતું ત્યારે તેના વિશે આપણે માહિતી મેળવેલી હતી હવે ઘણી વખત સાત માર્કની અંદર આ ક્વેશ્ચન પૂછવામાં આવે છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે એક્સપ્લેન પોર્ટ્સ ઓફ એઇટ ઝીરો ફાઇવ વન વિથ પ્રોગ્રામિંગ ખાસ ધ્યાન રાખજો મિત્રો જે પોર્ટનું તમારે એક્સપ્લેનેશન આપવાનું છે એ પ્રોગ્રામિંગ સાથે આપવાનું છે વન બાય વન પોર્ટ કેવી રીતે કામગીરી કરે છે કેવી રીતે એની મદદથી આપણે ડેટા ટ્રાન્સફર કરી શકીએ છીએ અથવા તો એને ઇનપુટ આઉટપુટ પોર્ટ તરીકે વપરાવડાવીને કોમ્યુનિકેશન ઇન્ટરફેસિંગ કરી શકીએ છીએ તેની માહિતી આપણે અહીં મેળવવાની છે તો આપણે સૌથી પહેલાં પોર્ટને સમજવાનું સ્ટાર્ટ કરીએ એની પહેલાં એની જે અમુક બેઝિક થિયરી છે એના વિશે વાત કરીએ ખાસ લખતા જાજો એ વસ્તુ લખો માઇક્રો કંટ્રોલરમાં આઠ બીટના ચાર પોર્ટ પી ઝીરોથી લઈ અને પી થ્રી રહેલા છે તેનું મુખ્ય કાર્ય માઇક્રો કંટ્રોલરને બીજા ડિવાઇસ સાથે કનેક્ટ કરવાનું અને કનેક્ટેડ ડિવાઇસ વચ્ચે ડેટા અને મેમરી લોકેશનના એડ્રેસને ટ્રાન્સફર કરવાનું છે પોર્ટ અને પોર્ટ વચ્ચે તેમજ પોર્ટ અને રજિસ્ટર વચ્ચે ડાયરેક્ટ ડેટા ટ્રાન્સફર પોસ પોસિબલ નથી માટે મીડિયમ તરીકે અક્યુમ્યુલેટર વાપરવામાં આવે છે ખાસ આ વસ્તુ ઉપર ધ્યાન આપજો આપણે વાત કરી કે પોર્ટ અને પોર્ટ વચ્ચે તેમજ પોર્ટ અને રજિસ્ટર વચ્ચે ડાયરેક્ટ કમ્યુનિકેશન પોસિબલ નથી એટલા માટે હંમેશા મીડિયમ તરીકે આપણે અક્યુમ્યુલેટરને વાપરવું પડે છે ત્યારબાદ એની અંદર લખો જો પોર્ટને ઇનપુટ પોર્ટ તરીકે વાપરવાનો હોય જો પોર્ટને ઇનપુટ પોર્ટ તરીકે વાપરવાનો હોય તો બધી કિંમત વન આવે એવો ડેટા એમાં એન્ટર કરવો પડે છે અને જો પોર્ટને આઉટપુટ પોર્ટ તરીકે વાપરવો હોય તો બધી કિંમત ઝીરો આવે એવી રીતનો ડેટા એન્ટર કરવો પડે છે તો બેસીકલી આ બધા પોર્ટ છે એ કેવા છે પોર્ટ છે આઈઓ પોર્ટ એટલે કે ઇનપુટ આઉટપુટ પોર્ટ છે તો કયા સમયે કયા પોર્ટને ઇનપુટ તરીકે વાપરવો છે કયા સમયે આઉટપુટ તરીકે વાપરવો છે એ નક્કી એમાં એન્ટર થતી કિંમત દ્વારા કરી શકાય છે તો આપણે વાત કરીએ એ પ્રમાણે જો બધો ડેટા વન એન્ટર કરશું તો તે ઇનપુટ પોર્ટ કહેવાશે બધો ડેટા ઝીરો એડ કરશું તો એ આઉટપુટ પોર્ટ તરીકે ઓળખાશે તો આ આપણે વાત કરી બેઝિક વાત પોર્ટ્સ ઓફ એઇટ ઝીરો ફાઈવ વનની હવે આપણે વન બાય વન પોર્ટ સમજવાનું સ્ટાર્ટ કરીએ તો લખો એની અંદર સૌથી પહેલું પોર્ટ ઝીરો લખો એની અંદર બત્રીસ થી ઓગણચાલીસ એટલે કે થર્ટી ટુ ટુ થર્ટી નાઇન નંબરની પિન પોર્ટ ઝીરો તરીકે વર્તે છે તે આઈયોપોટ તરીકે વર્તવાની સાથે એડી ઝીરોથી એડી સેવનને પણ કંટ્રોલ કરે છે તે આયોપોર્ટ તો છે જ પણ આ ઉપરાંત એડી ઝીરોથી લઈ અને એડી ડી સેવનને પણ કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે અહીં પોર્ટ અને પોર્ટ વચ્ચેનું ડેટા ટ્રાન્સમિશન દર્શાવેલું છે તો જો અહીં જે આ પ્રોગ્રામ આપણને દર્શાવેલો છે એમાં પોર્ટ અને પોર્ટ વચ્ચેનું ડેટા ટ્રાન્સમિશન દર્શાવેલું છે તો જો મિત્રો એક્ઝામની અંદર તમારે ડિરેક્ટલી આ પ્રોગ્રામ જ લખવાનો છે પ્રોગ્રામનું ક્યાંય એક્સપ્લેનેશન આપવાનું નથી પણ હું તમને સમજાય એટલા માટે આ પ્રોગ્રામનું તમને એક્સપ્લેનેશન પણ આપું છું કે કેવી રીતે આપણે એની અંદર પોર્ટ અને પોર્ટ વચ્ચે ડેટા ટ્રાન્સફર કરી શકીએ છીએ તો આપણે સમજવાનું સ્ટાર્ટ કરીએ સૌથી પહેલી લાઈનમાં આપેલું છે મૂ એ એફ એફ એચ આપણે જાણીએ છીએ કે એફ એટલે શું વસ્તુ થઈ એફ એટલે પંદર તો પંદરને આપણે એક બે ચાર આઠ ની મદદથી આવી રીતે લખી શકીએ બરોબર આથી આ પંદર તો જુઓ બધા વન ડિજિટ છે બધા વન ડિજિટને આપણે અક્યુમુલેટરની અંદર એડ કરીએ છીએ એટલે અત્યારે અક્યુમુલેટરની વેલ્યુ આ થઈ બધા વન ડિજિટ વાળી વેલ્યુ કારણ કે મૂ એ એફએફએચ કેવી રીતે કાર્ય કરે છે કે એફએફ ડેટા છે એ કેમાં જાય છે એની અંદર જાય છે બરોબર આપણે એ વાત કરી હવે આપણે વાત કરીએ મૂ એ પી ઝીરો એટલે કે મૂ પીઝીરો એટલે કે એનો ડેટા બધો કેમાં જશે પી ઝીરો પોર્ટમાં જશે એટલે હવે પીઝીરો પોર્ટની અંદર કેવી વેલ્યુ થઈ જશે બધાય એકડા હોય બધાય વન ડિજિટ હોય એવી વેલ્યુ આપણે પીઝીરોની અંદર નાખીએ તો આપણે પહેલાં વાત કરેલી હતી કે બધાય વન હોય એવી વેલ્યુને જો પોર્ટમાં એન્ટર કરવામાં આવે તો આપણો પોર્ટ છે એ કેવી રીતે વર્તશે હવે ઇનપુટ પોર્ટ તરીકે વર્તવાનું ચાલુ કરશે તો સૌથી પહેલાં પોર્ટને ઇનપુટ પોર્ટ તરીકે વર્તાવવા માટે આપણે કઈ વેલ્યુ બધા વનવાળી વેલ્યુને આપણે અક્યુમ્યુલેટરમાં નાખી આપણે પહેલાં વાત કરી કે પોર્ટ અને પોર્ટ વચ્ચે અને પોર્ટ અને રજિસ્ટર વચ્ચે ડાયરેક્ટ કોમ્યુનિકેશન નહીં થાય એટલે મીડિયમ તરીકે આપણે કોને લઈએ છીએ દર વખતે અક્યુમ્યુલેટરને ત્યાં લઈએ છીએ તો આ અહીંયા સુધીની આપણે વાત કરીએ તો અહીંયા સુધી આપણે એવી વાત કરી કે પોર્ટ ઝીરોને આપણે ઇનપુટ પોર્ટ તરીકે વાપરીએ છીએ હવે મૂ એ પી ઝીરો એટલે કે પી ઝીરો પોર્ટનો ડેટાને અક્યુમ્યુલેટરમાં આપણે મૂકીએ છીએ મૂવ કરીએ છીએ નીચે છે મૂવ પી વન અક્યુમ્યુલેટર પી વન એ તો અક્યુમ્યુલેટરનો ડેટા પી વનમાં આવે છે એટલે આપણે અહીં કહી શકીએ કે અલ્ટિમેટલી ઝીરોનો ડેટા આપણે પી વનમાં ટ્રાન્સફર કરીએ છીએ વિથ ધ હેલ્પ ઓફ વિથ ધ મીડિયમ ઓફ અક્યુમ્યુલેટર બરાબર તો આ બે ઇન્સ્ટ્રક્શનની મદદથી આપણે એ વસ્તુ કહી શકીએ પછી છે એસ જમ્પ બેક એસ એટલે કે સોલ્ટ શોર્ટ જમ્પ મારવાનો છે કઈ જગ્યાએ એક લેબલ આપેલું છે બેક છે બેક એ એક લેબલ છે કઈ જગ્યાએ શોર્ટ જમ્પ મારવાનો છે પાછો કરસરે જે પ્રોગ્રામિંગ પહેલેથી ચાલુ થાય જ જો પહેલા આ એક્ઝિક્યુટ થયું આ એક્ઝિક્યુટ થયું પછી આ થયું આ થયું પાછા અહીંયા પૂછ્યા તો બેક જ્યાં લખેલું છે ત્યાં જમ્પ કરવાનું છે તો પાછા અહીંયા બેક પાસે આવશું તો પાછું શું થશે પી ઝીરોનો ડેટા છે એ અક્યુમ્યુલેટરમાં જાય અક્યુમ્યુલેટરનો ડેટા પી વનમાં થાય આમ કોન્સ્ટન્ટ પોર્ટ ઝીરોમાંથી પોઈન્ટ વનમાં ડેટાનું ટ્રાન્સફરિંગ ચાલુ રહેશે આ લોપ છે એ કોન્સ્ટન્ટ ફૈરે રાખશે જ્યારે આ પ્રોસેસને કમ્પ્લીટ કરવી હશે ત્યારે પાછળ એચ એલ ટી એવું લખવામાં આવશે હોલ્ટ એટલે કે હવે તમારી પ્રોસેસ છે એ કમ્પ્લીટ થઈ જશે મેં તમને બહુ પહેલાં વાત કરેલી હતી ફ્રેન્ડ્સ જ્યારે આપણે માઇક્રો પ્રોસેસરના બધા ઇન્સ્ટ્રક્શન ભણતા હતા ત્યારે જ આપણે ઓલરેડી વાત કરેલી હતી કે દરેક ઇન્સ્ટ્રક્શન ખૂબ જ મહત્ત્વનું છે ખાસ ધ્યાનથી સમજતા જજો કારણ કે અવાજ પ્રોગ્રામિંગ સાથે તમારે આગળ જતાં કામગીરી કરવાની રહેશે આપણે જે તે વખતે લેબની અંદર પણ પ્રોગ્રામિંગ કરશું તો આ પ્રકારના ઇન્સ્ટ્રક્શનને તમારે ત્યારે એક્ઝિક્યુટ કરવાના રહેશે તો આ વાત થઈ આપણા પહેલાં પોર્ટની કે પહેલાં પોર્ટની અંદર આપણે કેવી રીતે પોર્ટ ઝીરો અને પોર્ટ વનની અંદર ડેટા ટ્રાન્સફર કરી શકીએ છીએ તેના વિશે માહિતી મેળવી ફરીથી ફટાફટ તમને કહી દઉં છું સૌથી પહેલાં મુ એફએફએચ એફએફએચ એટલે કે બધા વન ડિજિટવાળો ડેટા છે એ આપણે અક્યુમુલેટરમાં એડ કરીએ હવે પી ઝીરો એ એટલે કે એ અક્યુમુલેટરનો ડેટા આપણે પોર્ટ ઝીરોમાં એડ કર્યો એટલા માટે હવે પોર્ટ ઝીરો છે આપણો ઇનપુટ પોર્ટ તરીકે વર્તવાનું સ્ટાર્ટ કરશે એના પછી છે મૂ એ ઝીરો એટલે કે પીઝીરોનો ડેટા અક્યુમુલેટરમાં મૂવ થશે મૂવ એ પી વન એટલે કે અક્યુમ્યુલેટરનો ડેટા પી વનમાં મૂવ થશે આવી રીતે આપણે ઝીરોમાંથી ડેટાને પી વનમાં ટ્રાન્સફર કરીએ છીએ વિથ ધ હેલ્પ ઓફ અક્યુમ્યુલેટર હવે આ પ્રોસેસને કોન્સ્ટન્ટ ચાલુ રાખવા માટે આપણે શોર્ટ જમ્પ શોર્ટ જમ્પ કઈ જગ્યાએ અહીંયા એક લેબલ આપેલું છે બેક આ બેક તરીકે તમે યસ નો આઈ મી કોઈપણ વસ્તુ લખી શકું એક પ્રકારનું ખાલી લેબલ છે એડ્રેસ આપીએ છીએ કે શોર્ટ જમ્પ કરવાનો છે કઈ જગ્યાએ બેક છે ત્યાં તો બેક ક્યાં લખેલું છે અહીંયા ફરીથી આખી લૂપ ફરશે આ પાછું આ એક્ઝિક્યુટ થશે આ એક્ઝિક્યુટ થશે આમાં પ્રોસેસ કોન્સ્ટન્ટ ચાલુ રહેશે અને આપણને કોન્સ્ટન્ટલી પોર્ટ ઝીરો અને પોર્ટ વન વચ્ચે ડેટા ટ્રાન્સફર થતો જોવા મળશે વાત કરીએ એ પ્રમાણે જ્યારે આ પ્રોસેસ અટકાવી હશે ત્યારે આપણે એચએલ ટી એટલે કે હોલ્ટ નીચે લખશું એટલે કે આ પ્રોસેસ ત્યાં અટકી જશે આ વાત કરીએ આપણે પોર્ટ ઝીરોની ત્યારબાદ આપણે વાત કરીએ પોર્ટ વન વિશેની કે કેવી રીતે પોર્ટ વનમાં આપણે ડેટા ટ્રાન્સફર કરી શકીએ છીએ તો લખો પોર્ટ વન ની અંદર વન ટુ એટ નંબરની પિન પોર્ટ વન તરીકે વર્તે છે અને તે માત્ર આયો પોર્ટ છે અહીં પોર્ટ અને રજિસ્ટર વચ્ચે ડેટા ટ્રાન્સફર દર્શાવેલું છે પોર્ટ ઝીરોની અંદર આપણે શું કર્યું હતું કે ભાઈ પોર્ટ ઝીરોથી પોર્ટ વનમાં એટલે કે પોર્ટ અને પોર્ટ વચ્ચે ડેટા ટ્રાન્સફર દર્શાવેલું તો પોર્ટ વનની અંદર આપણે પોર્ટ અને રજિસ્ટર વચ્ચે ડેટાને કેવી રીતે ટ્રાન્સફર કરી શકીએ તે દર્શાવવાના છીએ તો જોતા જઈએ આપણે સૌથી પહેલાં છે મૂ એ એફએફએચ એટલે કે બધાય વન ડિજિટ વાળો ડેટા આપણે અક્યુમુલેટરમાં એડ કર્યો હવે આ અક્યુમ્યુલેટર છે એની વેલ્યુ આપણે પોઈટ વનની અંદર મૂવ કરી એટલે હવે આપણો જે પોર્ટ વન છે એ અહીંયા ઇનપુટ પોર્ટ તરીકે વર્તવાનું ચાલુ કરશે હવે જુઓ અહીંથી આપણે શું કરીએ છીએ મૂવ એ પી વન એકવાર એને ઇનપુટ પોર્ટ તરીકે આપણે જનરેટ કરી દીધો હવે ઈ પોર્ટમાં રહેલો એટલે કે પોર્ટ વનમાં રહેલો ડેટા આપણે ક્યાં મોકલીએ છીએ અક્યુમ્યુલેટરમાં મોકલીએ છીએ અક્યુમલેટરનો ડેટા આપણે ક્યાં મોકલીએ છીએ આર સેવન રજિસ્ટરની અંદર મોકલીએ છીએ એટલે આપણે કહી શકીએ અહીં આપણે શું કર્યું કે પી વનમાં રહેલા ડેટાને આપણે રજિસ્ટર સેવન એટલે કે આર સેવનની અંદર મોકલો વિથ ધ મીડિયમ ઓફ અક્યુમ્યુલેટર ત્યારબાદ આપણે લખ્યું છે એ કોલ ડીલે એટલે કે પી વનમાંથી ડેટા આર સેવનમાં જાય એક્યુમ્યુલેટર મીડિયમ તરીકે આ પ્રોસેસ પૂરી થઈ પછી અમુક સેકન્ડનો ડીલે એટલે કે અમુક સેકન્ડનો વચ્ચે આપણે બ્રેક જનરેટ કરીએ છીએ અમુક સેકન્ડનો આપણે ગેપ જનરેટ કરીએ છીએ એના માટે આપણે ઇન્સ્ટ્રક્શન વાપરીએ છીએ એ કોલ ડીલે કોલ એટલે કે બોલાવવું કોને આપણે અત્યારે બોલાવીએ છીએ પ્રોગ્રામમાં ડીલેને બોલાવીએ છીએ ખૂબ જ ઓછા સમયગાળા માટેનું ડીલે રાખીએ છીએ એટલે કે એ પ્રોસેસ આખી વ્યવસ્થિત કમ્પ્લીટ થઈ જાય પોર્ટ વન અને આર સેવન વચ્ચેના ડેટા ટ્રાન્સફર થવાની ત્યારબાદ વાત કરીએ તો આ ઇન્સ્ટ્રક્શન કહે છે આપણને મૂ એ પી વન એટલે કે અગેન પી વનનો ડેટા અક્યુમ્યુલેટરમાં જાય છે અને ત્યારબાદ મૂ આર સિક્સ એ એટલે કે અક્યુમ્યુલેટરનો ડેટા હવે આર સિક્સમાં જાય છે તો અહીંયા આપણે કહી શકીએ કે પોઈન્ટ વનનો ડેટા હવે આર સિક્સમાં જાય છે વિથ ધ મીડિયમ ઓફ અક્યુમ્યુલેટર પહેલા શું થતું હતું પોર્ટ વનનો ડેટા આપણે આર સેવન સાથે કમ્યુનિકેટ કરતા હતા હવે એ જ વસ્તુ આપણે પોર્ટ વનનો ડેટા આર સિક્સમાં ટ્રાન્સફર કરીએ છીએ ફરીથી આ પ્રોસેસ પૂરી થાય એટલે આપણે ખૂબ જ ઓછી માઇક્રોસેકન્ડ માટેનો ડીલે જનરેટ કરીએ છીએ એટલે શાંતિથી પોર્ટ વનમાંથી ડેટા આર સિક્સમાં ટ્રાન્સફર થઈ જાય તો આ આપણે મિત્રો વાત કરી કેવી રીતે આપણે પોર્ટ અને રજિસ્ટર વચ્ચે ડેટાને ટ્રાન્સફર કરી શકીએ છીએ તેના વિશેની પોર્ટ ઝીરોની અંદર આપણે વાત કરેલી હતી પોર્ટ પોર્ટ વચ્ચેના કોમ્યુનિકેશનની ખાસ ધ્યાન રાખજો જો એની અંદર મીડિયમ તરીકે આપણે બધા એક્યુમ્યુલેટર વાપરીએ છીએ જે રીતે આપણે વાત કરીએ એ મુજબ અને પોર્ટને ઇનપુટ પોર્ટ તરીકે આપણે વાપરવો પડે સૌથી પહેલાં એટલા માટે બધા વન આવે એવા ડિજિટને એની અંદર આપણે એડ કરીએ છીએ પેપરમાં તમારે કોઈ એક્સપ્લેનેશન નથી આપવાનું એમાં સીધે સીધા આ બે પ્રોગ્રામ લખવાના છે ને મેં જે થિયરી લખાવી એ લખવાની છે પણ તમે સારી રીતે સમજી શકો ઇવન તમારી બુકની અંદર પણ આ રીતના એક્સપ્લેનેશન નથી આપેલા એટલે તમે પ્રોગ્રામ કેવી રીતે એક્ઝિક્યુટ થઈ છે વન બાય વન ઇન્સ્ટ્રક્શન સમજી શકો એટલા માટે હું આ બધી વસ્તુ તમને કહેતો હતો હવે આપણે વાત કરીએ પોર્ટ થ્રી વિશેની તો લખો પોર્ટ થ્રીની અંદર પોર્ટ ટુની ની અંદર લખો એકવીસ થી અઠ્યાવીસ નંબરની પિન પોર્ટ ટુ તરીકે વર્તે છે તે આયો પોર્ટ ઉપરાંત એ એઇટ ટુ એ ફિફ્ટીન એટલે કે એ એઇટ ટુ એ ફિફ્ટીન એટલે કે હાયર ઓર્ડર એડ્રેસ બસને કેરી કરવાનું કાર્ય કરે છે તો જુઓ અહીંયા તમારે કોઈ પ્રકારનું પ્રોગ્રામિંગ દર્શાવવાની જરૂર નથી એનું રીઝન એ છે કે ઓલરેડી તમે પોર્ટ ઝીરોની અંદર કેવી રીતે પોર્ટ અને પોર્ટ વચ્ચે કોમ્યુનિકેશન થાય છે અને પોર્ટ વનની અંદર કેવી રીતે પોર્ટ અને રજિસ્ટર વચ્ચે કોમ્યુનિકેશન થાય છે તે દર્શાવી દીધું છે ફરીથી અહીં પ્રોગ્રામ લખવાની જરૂર નથી પણ જો એક્ઝામમાં તમને એવું પૂછાય કે એઇટ ઝીરો ફાઇવ વનનો પોર્ટ ટુ સમજાવો ખાલી પોર્ટ ટુ પૂછાય તો આમાંથી કોઈ પણ ઉદાહરણ પોર્ટ અને પોર્ટ વચ્ચેના ઉદાહરણનું આપણે પ્રોગ્રામિંગ અથવા તો પોર્ટ અને રજિસ્ટર વચ્ચેનું જે પ્રોગ્રામિંગ છે એ તમે ત્યાં દર્શાવી શકો માત્ર શું કરવાનું રીએ અહીં જે પોર્ટ ઝીરો પોર્ટ વન વાપરેલો છે ત્યાં પોર્ટ ટુ વાપરવાનો રીએ અહીં પણ પોર્ટ ટુ વાપરવાનો રીએ હવે આપણે વાત કરીએ પોર્ટ થ્રી વિશેની તો લખો એની અંદર દસ થી સત્તર નંબરની પિન પોર્ટ થ્રી તરીકે વપરાય છે તે આયો પોર્ટ ઉપરાંત અમુક સ્પેશિયલ ફીચર ધરાવે છે જેમ કે રિસિવ એન્ડ ટ્રાન્સમિટ ડેટા રીડ એન્ડ રાઈટ ઓપરેશન ટાઈમર ઝીરો ટાઈમર વન રિસીવ ઇન્ટરપ્ટ અને ટ્રાન્સમિટ ઇન્ટરપ્ટ તો એ માત્ર આયો પોર્ટ તરીકે નથી વર્તતું પણ આ પ્રકારના અમુક સ્પેશિયલ ફીચર પણ ધરાવે છે એટલે આ ફીચર વિશે પણ આપણે વાત કરી તો મિત્રો આ થયું આપણું એક્સપ્લેન પોર્ટ્સ ઓફ એઇટ ઝીરો ફાઈવ વન એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ મહત્વની વસ્તુ છે સાત માઇકની અંદર આ ઘણી બધી વારા ક્વેશ્ચન પૂછવામાં આવે છે ખાસ એમાં થિયરીની સાથે સાથે તમારે આ પ્રોગ્રામિંગ પણ દર્શાવવું જરૂરી છે વન બાય વન એક એક પોર્ટને સમજાવતા જવાના પણ પ્રોગ્રામિંગનું એક્સપ્લેનેશન નથી આપવાનું તો મિત્રો હું તમને આજનું જે તમારું હોમવર્ક આપણે જેને કહીએ આજના જે ક્વેશ્ચન છે એના વિશેની તમને જરાક વાત કરી લઉં તો આજનો ક્વેશ્ચન છે મને તમારે ઓ પિન અને ઇ પિન શું કામગીરી કરે છે અને તેનું ફૂલ ફોર્મ મને કમેન્ટ બોક્સની અંદર લખીને કહેવાનું છે તો આ વાત થઈ આપણી પોર્ટ્સ ઓફ 8051 ઝીરો ફાઇવ વન અને એક્સટર્નલ મેમરી ઇન્ટરફેસિંગ વિશેની તો અહીં મિત્રો આપણે આપણું જે બેઝિક્સ ઓફ માઇક્રો કંટ્રોલર યુનિટ છે એ કમ્પ્લીટ કરીએ છીએ જો આ યુનિટની વાત કરીએ તો સૌથી પહેલાં એમાં આપણે માઇક્રો કંટ્રોલરના ઇન્ટ્રોડક્શન વિશે વાત કરેલી ત્યારબાદ માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલરના ડિફરન્સ જોયો તો એના પછી આપણે પિન ડાયાગ્રામ ઓફ એઇટ ઝીરો ફાઇવ વન કે જેની અંદર આપણે ચાલીસ પિનનું ફંક્શન કેવી રીતે છે એનું પિન ડાયાગ્રામ કેવી રીતે યાદ રાખી શકીએ તેના વિશે વાત કરેલી હતી ત્યારબાદ આપણે એટ ઝીરો ફાઇવ વનનો બ્લોક ડાયાગ્રામ અથવા તો જેને એનું આર્કિટેક્ચર કહેવાય તેના વિશે વાત કરેલી હતી એના પછી આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર એસએફઆર એટલે કે છ પ્રકારના જે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર છે એ ઉપરાંત જો અલગથી ટાઈમર અને કાઉન્ટર ઓફ એઇટ ઝીરો ફાઈવ વન પૂછાય તો એને કેવી રીતે લખી શકીએ તેના વિશે વાત કરેલી હતી અને આજના લેક્ચરની આપણે વાત કરીએ તો પોર્ટસ ઓફ એઇટ ઝીરો ફાઇવ વન અને એક્સટર્નલ મેમરી ઇન્ટરફેસિંગ વિશે આપણે વાત કરેલી હતી હવે આવનારા લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર માઇક્રો પ્રોસેસર એન્ડ માઇક્રો કન્ટ્રોલર્સ એપ્લિકેશન કે જે આપણું લાસ્ટ યુનિટ છે તેના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું